નમસ્કાર મિત્રો, એકવાર ફરી સ્વાગત છે તમારું અને આજે આપણે બનાવીશું સામા પાચમ કે ઋષિ પંચમી સ્પેશિયલ સામાની ખીર, જેને બનાવવા માટે અહીં આપણે 1 લિટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈશું અને 100 ગ્રામ સામો, 100 ગ્રામ ખાંડ અને થોડી બદામની ચિપ્સ લઈશું. તો ખીર બનાવવાની શરૂઆત કરતાં પહેલાં આપણા 100 ગ્રામ સામાને પાણીથી 1 થી 2 વાર સારી રીતે ધોઈ લઈશું. તો મિત્રો, અહીં આપણે આપણા સામાને સારી રીતે પાણીમાં ધોઈ લીધો છે. તો હવે આપણે ગેસ પર એક વાસણમાં આપણું 1 લિટર ફૂલ ફેટ દૂધ લઈશું અને એને 7 થી 8 મિનિટ સુધી આમ જ સતત હલાવતા હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું. તો મિત્રો, અહીંયા આપણે સતત 8 મિનિટ સુધી આપણા દૂધને ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળી લીધું છે. તો હવે આપણે આની અંદર આપણો ધોઈને સાફ કરેલો આપણો 100 ગ્રામ સામો જે હતો એ નાખી દઈશું અને સામાને પણ સતત હલાવતા હલાવતા બીજી 5 થી 6 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું. તો મિત્રો, અહીંયા આપણે આપણા સામાને દૂધની અંદર બીજી 6 મિનિટ સુધી ઉકાળી લીધો છે. તો હવે એની અંદર આપણી 100 ગ્રામ ખાંડ નાખી દઈશું, ત્યારબાદ આપણી થોડી બદામની ચિપ્સ નાખી દઈશું અને બંનેને સારી રીતે મિક્સ કરીને બીજી 8 થી 10 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું, જ્યાં સુધી આપણી ખીર એકદમ ઘટ્ટ ના થઈ જાય. મિત્રો, ખીરની કન્સિસ્ટન્સી તમારે જેટલી ઘટ્ટ રાખવી હોય એટલી રાખી શકો છો. જો તમે વધારે ઘટ્ટ રાખવા માગતા હોય તો થોડી વાર સુધી વધારે એને ઉકાળી શકો છો. તો અહીં આપણે 10 મિનિટ સુધી આપણી ખીરને ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળી દીધી છે અને આપણી ખીર થોડી ઘટ્ટ પણ દેખાવા માંડી છે. તો અહીં આપણે આને વધારે ઉકાળવાની જરૂર નથી, કારણ કે જ્યારે ઠંડી પડશે તો એ વધારે ઘટ્ટ થઈ જશે. તો હવે આપણે આને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને જ્યારે થોડી ઠંડી પડે એટલે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. છેલ્લે આપણે સામાની ખીરને થોડી બદામ ચિપ્સથી ગાર્નિશ કરી લઈશું. સામાની ખીરને ઋષિ પ્રસાદ પણ કહેવામાં આવે છે, એટલે ખાસ કરીને આ ખીરને સામા પાચમ એટલે કે ઋષિ પંચમીએ સર્વ કરી શકાય છે.